નમસ્કાર દર્શક મિત્રો, વાહ ખરા નાયક, દીકરો હોસ્પિટલમાં હોવા છતાં એટલા કામગરા કે 22 દિવસ બાદ મુંબઈ પહોંચ્યા. મોદીએ એમ જ નથી બનાવ્યા સીએમ. ગુજરાતના ખરા નાયક એટલે ભૂપેન્દ્ર પટેલ, જેમના જેટલા વખાણ થાય એટલા ઓછા છે. દીકરો સિરિયસ હોવા છતાં પોતાના ખર્ચે પ્લેન લઈને મુંબઈ પહોંચ્યા હતા. સરકાર તરફથી તમામ સગવડો મળતી હોવા છતાં તેઓએ આજ દિન સુધી એક પણ લાભ લીધો નથી. સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ હાલ મુંબઈની હિન્દુલજા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે સાંજે અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટમાં મુંબઈ પહોંચ્યા હતા. બિપોરજોઈ વાવાઝોડાના કારણે તેઓ 22 દિવસથી પરિવાર અને સારવાર હેઠળ રહેલા પુત્રને મળી શક્યા નહોતા. આથી હવે મુંબઈ પહોંચ્યા છે. અત્રે જણાવવાનું કે અનુજ પટેલ 50 દિવસથી હિન્દુજા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હવે જો કે તબિયત સુધારા પર હોવાનું પણ જાણવા મળ્યું છે. 2 સપ્તાહથી બિપોરજોઈ વાવાઝોડા સામેની તૈયારીઓ તેમજ ભારે પવન અને વરસાદ બાદ રાહત અને બચાવના કામોના કારણે સીએમ ભૂપેન્દ્ર પટેલ આ મહિનાની શરૂઆતમાં મુંબઈ જઈ શક્યા ન હતા અને તેના કારણે સારવાર હેઠળ રહેલા પુત્રને મળી શક્યા નહોતા. આથી હવે તેઓ પુત્ર અને પરિવારને મળવા મુંબઈ પહોંચ્યા છે. ધન્યવાદ.